નમસ્કાર મિત્રો આજે આપણે શીખીશું જાવાનો પહેલો પ્રોગ્રામ કે આપણે સ્ટેટિક લાઈન કે કોઈ પણ સેન્ટેન્સ કઈ રીતે પ્રિન્ટ કરાવવું તો આપણે આપણે સ્ટાર્ટ નોટપેડ તો કરશે ઓપન કરશું આપણે તેમાં લખશું ક્લાસ હેલો હવે એક જાવામાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોય આપણે બધું જ ક્લાસ થ્રુ કરવાનું હોય છે તો કોઈ પણ ક્લાસની ચિન્ટેક છે ક્લાસ અને ક્લાસનું નેમ તો હેલો હેલ્લો એ આપણો ક્લાસનું નેમ છે હવે કોઈ પણ ક્લાસ હોય તો તેનો જે ફર્સ્ટ લેટરો હોય એ ઓલવેઝ કેપિટલ જ હોય છે જવાનું તો આપણે પણ અહીંયા કેપિટલ રાખ્યો છે હવે એન્ટ્રી પોઈન્ટની વાત કરશું આપણે કોઈપણ જાવા પ્રોગ્રામ કમ્પાલ થાય એટલે એની શરૂઆત મેઇન ફંક્શનથી થતી હોય છે તો તે આપણે હવે ટાઈપ કરશું પબ્લિક સ્ટેટિક વોઈડ મેન મશીન જ્યારે કપાલ થશે એટલે ડાયરેક્ટ આ મેથડ ને કોલ કરે છે આ આ મેથડ વગર આપણે જાવાનો પ્રોગ્રામ રન કરાવી શકતા નથી કોઈ પણ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો હોય તો આ મેથડમાં જ કરવો પડશે પછી આપણે આગળ થશે તો અહીંયા આપણે સમજીએ જગ્યાએ કરી અ કીવર્ડ જે મેથડ ની સાથે આપણે સ્ટેટિક કીવર્ડ લગાઈએ તો એ મેથડ ને આપણે ક્લાસના નેમ સાથે ઉપયોગ કરી શકીએ દાખલે કે આ સ્ટેટિક મેથડનો નો ઉપયોગ કરવો હોય તો હેલ્લો ડોટ મેઇન એવી રીતે થઈ શકે આ મેઇન મેથડ નહીં થાય આપણે બીજી આગળના લેક્ચરમાં જોઈશું જોકે કાંઈ રિટર્ન ફંક્શનમાંથી જાવાનો કોઈ પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ સ્ટાર્ટ થાય છે સ્ટ્રિંગ આર્ગ્સ આ આપણે આગળના લેક્સરમાં છે અત્યારે એટલું યાદ રાખો કે આપણે સીએમડીમાં જે કઈ પણ રન કરાવીએ તો એની આર્ગ્યુમેન્ટ આમાં સ્ટોર થાય છે તો ચલો હવે આપણે સિમ્પલ હેલો વર્ડ એવું ટાઈપ કરાવીએ આપણે અત્યારે પ્રિન્ટ કરાવવા માટે એક ફંક્શનનો યુઝ કરશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ આ ફંક્શનથી આપણને તે હેલ્લો એવું ડિસ્પ્લે કરીને આપશે આઉટપુટ આપણને હેલ્લો આવશે એનો મતલબ અહીંયા સિસ્ટમ છે એ ક્લાસ છે એટલે તેનો ફર્સ્ટ લેટર છે સિસ્ટમનો તે કેપિટલ છે તે યાદ રાખજો નહીતર એરર જનરેટ કરશે હવે બીજી એક વાત નોંધવા જેવી કે આ પ્રોગ્રામ સેવ કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની આપણું ક્લાસનું નામ હોય ને એ કોપી કરી લેવાનું કંટ્રોલ એસ અને હું ડી ડ્રાઈવ ડાઉનલોડ જાવા નામના ફોલ્ડરમાં સેવ કરું છું તો ક્લાસનું નામ સેમ અહીંયા લખવાનું અને ડોટ જાવાથી સેવ કરવાનું નીચે હું આપી દઉં ઓલ ફાઇલ ઓકે સમજાઈ ગયું જે ક્લાસનું નામ આપણે રાખ્યું છે એ જ નામથી આપણી ફાઇલ સેવ કરવી પડે છે સેવ ઓકે હવે આપણે આ પ્રોગ્રામ રન કરાવીએ જનરલી આપણે ફર્સ્ટ શીખતા હોઈએ જ્યારે આપણને ઘણા કન્ફ્યુઝન હોય છે કે પ્રોગ્રામ કઈ રીતે જવાનો રન કરાવો કઈ રીતે બનાવો તો આપણે બનાવી તો દીધો તો હવે એને રન કરાવવાનો વારો આવ્યો છે તો હવે કઈ રીતે કરશું આપણે તેના માટે સીએમડી ઓપન કરવું પડશે તો સીએમડી ઓપન કરવા માટે આપણે પહેલા રન ઓપન કરીએ તો રનની ની શોર્ટકટ કી છે વિન્ડો પ્લસ આર તો આવી રીતે રન ઓપન થઈ જાય પછી તેમાં જનરલી સીએમડી એવું ટાઈપ કરીને તમારે ઓકે મારવાનું એટલે સીએમડી ઓપન થઈ ગયું હવે બીજી મહત્વની વાત અહીંયા આપણે પાત છે સી યુઝર્સ એસ કે તો આપણે તો ડી ડ્રાઈવ ડાઉનલોડ જાવામાં સેવ કરેલો જે અહીંયા બતાવે છે તો એ પાથ પર જવું પડે તો અહીંયા આપણે ડી ડ્રાઈવમાં જવું પડતું ડી ડ્રાઈવ ઓકે તો ડી ડ્રાઈવમાં આવી ગયા પણ ડાઉનલોડ ને જાવામાં જવું પડશે એટલે સીડી કમાન્ડ યુઝ કરશું એટલે છેન્જ ડિરેક્ટરી ડાઉનલોડ પછી આવશે જાવા જાવા નામના ફોલ્ડરમાં સ્ટોર છે એટલે અને ઓકે આપી દેવા એટલે તે ફોલ્ડરમાં આપણે આવી ગયા હવે તો આપણે ફર્સ્ટ ટાઈમ જાવાનો પ્રોગ્રામ કમ્પાલ કરવો પડે એટલે જાવા સી કમ્પાઇલ કરવાનું એટલે જાવા સી અને આપણું ક્લાસનું જે નામ હતું હેલ્લો એ અહીંયા લખવાનું ડોટ જાવા લખવું કમ્પલસરી છે ઓકે મારશો એટલે જો એરર હશે તો એરર બતાવશે ને ત્યારે સક્સેસફુલી કમ્પાઇલ થઈ જશે તો અહીંયા બધા ફાઇલ નોટ ફાઉન્ડ એવું બતાવે છે તો અહીંયા આપણે હવે ચેક કરવા દઈશું આ ફાઇલ ત્યાં સેવ થઈ છે કે નહીં ડી ડ્રાઈવમાં હેલ્લો ડોટ જાવા સ્ટોર છે ઓકે હું આને પરિવાર સેવા જ કરી નાખું છું અહીંયા આપણે જાવ થઈ ગયું હતું જાવા કરવાનું હતું ઓકે સમજાઈ ગયું ખાલી જે એ જા જે એ વી થયું તો પણ આપણને એર જનરેટ કરે છે તો આપણે જોઈ શકીએ છીએ કે જાવા કેટલું સિક્યોર છે તો અહીંયા હવે આપણે કરીશું જાવા પર તો સીએ જ તે તો કમ્પાલ કરવાનું છે એટલે જાવા સી અને આપણું ક્લાસનું નામ હેલ્લો ડોટ જાવા તો સક્સેસફુલી તમે જોઈ શકો કે હવે કમ્પાલ થઈ ગયું છે કોઈ એરઝેડ નથી હવે તમારે રન કરાવો પ્રોગ્રામ તો સિમ્પલી જાવા અને ક્લાસ ને લખવાનું રહેશે ડોટ જાવા લગાડવાની જરૂર નથી એક વાર બેન યાદ રાખ કમ્પાલ કરો ત્યારે ડોટ જાવા લગાડવાનું છે રન કરતી વખતે નથી તો આ તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણને હેલ્લો પ્રિન્ટ કરીને આપી દીધું તો હવે એવું નથી અહીંયા આપણે કોઈ પણ બીજું નામ લખી શકીએ કે કે એસ કપાસી કોલેજ એવું લખું છું હું સીએમડીમાં જાઉં છું તમે અહીંયા જોઈ શકો છો હું કમ્પાઇલ કરીશ પેલા પ્રોગ્રામ તો કમ્પાઇલ થઈ ગયો સક્સેસફુલી હવે રન કરીશ એસ કપાસી કોલેજ આવી ગયું તેવું પ્રિન્ટ થઈને હવે આપણે બીજા એક ફંક્શનની વાત કરીએ હું આ જ લાઇન કોપી કરું છું કંટ્રોલ સી કંટ્રોલ વી તમે જોઈ શકો છો બે લાઇન મેં સેમ સેમ લખી છે પ્રિન્ટ પ્રિન્ટ ફંક્શન નો જ યુઝ કર્યો છે તો સેવ કરી કરીશ માં જઈશ કમ્પાઇલ કરીશ પ્રોગ્રામ કમ્પાઇલ કર્યો એર નથી રન કરીશ પ્રોગ્રામ જવા એલો તો તમે જોઈ શકો છો કે એસ કપાસી કોલેજ કે એસ કપાસી કોલેજ બંને ભેગું આવે છે અહીંયા તો હવે તો તેના માટે એક બીજું પણ ફંક્શન આપણે યુઝ કરીએ કે અહીંયા આપણે ખાલી પ્રિન્ટનો યુઝ કરો પ્રિન્ટ એલ એન

જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ આભાર આપનો વિડીયો જોવા બદલ